રાંદેર પાલનપુર પાટિયા નજીક એક યુવાન સિક્યુરિટી ગાર્ડને ચપ્પુ ઘુસાડી મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. મૃતક રવિના મામાએ કહ્યું હતું કે નોકરી પરથી ઘરે આવ્યા બાદ ઘરેથી વિધવા માતા પાસેથી 50 રૂપિયા લઈને નીકળેલો રવિ 10 મિનિટમાં આવું છું તેમ કહીને ગયો હતો અને પીએમ રૂમમાં આવીને સૂઈ ગયો. સુરતમાં છેલ્લા ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે અને ગુનાઓ પણ વધી રહ્યા છે. ત્યારે રાંદેર પાલનપુર પાટિયા નજીક ઘરેથી 10 મિનિટમાં આવવાનું કહી નીકળેલા યુવાની ચપ્પુના ઘા મારી નિર્મમ હત્યા કરાતા પોલીસ દોડતી થઈ જવા પામી હતી. મૃતક રવિના મામા પ્રવીણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે પિતાના અવસાન બાદ વિધવા માતાને આર્થિક મદદ કરવા માટે રવિએ સિક્યુરિટી ગાર્ડની નોકરી શરૂ કરી હતી. મોટો દીકરો હોવાથી ઘરની બધી જ જવાબદારી તેના પણ આવી જવા પામી હતી. એક નાનો ભાઈ અને ખાનગી હોસ્પિટલમાં આયા તરીકે કામ કરતા વિધવા માતાને મોડી રાત્રે હોસ્પિટલમાં આવેલા ફોન પર જાણ કરાતા આખો પરિવાર શોકમાં ગરકાવ થઈ જવા પામ્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે નોકરી પરથી આવીને રવિએ ઘરમાં બેગ મૂક્યો અને માતા પાસે 50 રૂપિયા લઈ 10 મિનિટમાં આવું છું કહીને ગયો હતો. 30 મિનિટ બાદ માતાએ એને ફોન કરી સંપર્ક કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. જોકે થોડીવાર પછી મિત્રોએ ફોન પર જાણ કરી હતી કે રવિની હત્યા થઈ જવા પામી છે. આ સાંભળી આખો પરિવાર રડતું થઈ ગયું હતું. 10 મિનિટનું કહીને ગયેલો રવિ પોસ્ટમોર્ટમમાં આવીને સૂઈ જશે એની ખબર પણ નહોતી, નહીં તો જવા ન દીધો હોત. ગઈકાલે પાલનપુર પાટિયા પાસે ગાયત્રી સર્કલ પાસે સંજય નામનો એક માણસ જાહેરમાં લઘુશંકા કરવા ઉભો રહેલ ત્યારે એનો જ પરિચિત એક બંટી નામનો માણસ હતો. એણે તેને ટકોર કરેલી કે ભાઈ આ જાહેર જગ્યા છે, અહીંયા આ વસ્તુ ન કરો તો વધારે સારું. દરમિયાન બંને વચ્ચે બોલાચાલી થઈ. ત્યારબાદ સંજય ઉર્ફે સંજુ ત્યાંથી જતો રહેલ અને પોતાના 3 મિત્રોને બોલાવી અને બંટી ઉપર ચાકુથી હુમલો કરેલ અને 10:30નો બનાવ હતો. મોડી રાત્રે 1 વાગે બંટીનું મરણ જાહેર થયું. આરોપી સંજય ઉર્ફે સંજુ જગતાપ છે અને એની સાથે બીજા 3 માણસો છે. આરોપીની શોધખોળ ચાલુ છે અને ખૂબ જ ઝડપથી અમે ધરપકડ કરી લઈશું એવી અમને આશા છે. વધુમાં જણાવ્યું હતું કે 6-8 મહિના પહેલા ઘર પાસે રહેતા અક્ષય નામના યુવક પાસે રવિનો કોઈ બાબતે ઝઘડો થયો હતો. ત્યારે અક્ષયે રવિને લોખંડના સળિયા વડે ઢોરની જેમ ફટકાર્યો હતો. પોલીસે લગભગ પૂછપરછ માટે અક્ષયની પણ અટક કરી હોવાનું જાણવા મળ્યું છે. જોકે રવિનો હત્યારો અને હત્યા પાછળનું કારણ 12 કલાક બાદ પણ હજી જાણી શકાયું નથી. રાંદેર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. અઝર કુરશી સાથે પ્રકાશવાળા.